હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસ માટે દૂધીની ફરારી ખીર કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઓછી મહેનતે ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને માત્ર 12-15 મિનિટમાં જ બનાવી શકાય એવી આ ખીર ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખીર બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું. ઘી પીગળે એટલે એમાં 1 કપ છીણેલી દૂધી નાખીને મિક્સ કરીશું. મેં અહીં દૂધીની ફરટેનો લીલો ભાગ હોય એ જ ગ્રેટ કરી લીધો છે, કારણ કે વચ્ચેનો સફેદ ભાગ આમાં યુઝ નથી કરવાનો. હવે કઢાઈમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીશું. આશરે 4 મિનિટ માટે દૂધીનું છીણ હલાવતા રહીને સાંતળી લીધું એટલે એમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો, માટે આ ટાઈમ પર એમાં 2 કપ ભરીને દૂધ ઉમેરીશું. હવે જ્યાં સુધી દૂધી સારી રીતે ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી એમાંનું દૂધ ઉકાળી લઈશું. 2 મિનિટમાં જ દૂધ ગરમ થઈ ગયું અને એમાં 1-2 ઉભરા આવી ગયા, માટે આ ટાઈમ પર દૂધીનું છીણ 2 આંગળીની વચ્ચે લઈને દબાવીને ચેક કરી લઈશું. દૂધી ચરીને નરમ થઈ ગઈ છે, માટે આ ટાઈમ પર ખીરમાં નાખવા માટે એક મિશ્રણ બનાવી લઈશું. એના માટે એક નાનું મિક્સર જાર લીધું છે, એમાં 5 નંગ પલાળેલા કાજુના ફાડા નાખીશું. સાથે એમાં 2 ટીસ્પૂન બદામ પિસ્તાનો ભૂક્કો અને 1/2 કપ મલાઈવાળું દૂધ ઉમેરીશું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું દૂધ સાથે ગ્રાઇન્ડ કરીને એની ફાઇન પેસ્ટ બનાવી લઈએ. દૂધીની ખીરમાં સરસ મજાનો લીલો કલર દેખાય એ માટે આ મિશ્રણમાં ચપટી લીલો ફૂડ કલર નાખીને મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી આ મિશ્રણ કઢાઈમાં દૂધીવાળું દૂધ ઉકાળવા મૂક્યું છે એમાં ઉમેરીશું. સાથે એમાં 3 ટેબલ સ્પૂન ખાંડ, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, અને 1/2 ટીસ્પૂન વાટેલા ઇલાયચીના દાણા નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આ દૂધ થોડીવાર માટે ઉકાળી લઈશું, કારણ કે એમાં ખાંડ ઉમેરી છે એ સારી રીતે ઓગળી જાય અને એનું પાણી છૂટ્યું હોય એ પણ બળી જાય. ખાંડ ઉમેર્યા પછી આ ખીર 4-5 મિનિટ માટે ઉકાળી લીધી એટલે હવે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી આ કઢાઈ સ્ટવ ઉપરથી નીચે ઉતારીને હમણાં સાઈડમાં રાખીશું અને એમાં થોડી વારે ચમચા વડે હલાવતા રહીશું, જેથી કરીને ખીર જલ્દીથી ઠંડી થઈ જાય. ખીર સારી રીતે ઠંડી થઈ ગઈ એટલે પહેલાં કરતાં ઘણી ઘટ્ટ થઈ ગઈ. હવે એને સર્વ કરીશું. સુપર ડિલિશિયસ દૂધીની ખીર રેડી છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ ખીર એટલી સ્વાદિષ્ટ છે કે એકવાર ખાઈને તો મન ભરાય જ નહીં. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી આ ખીર વ્રત કે ઉપવાસ સિવાય તહેવારોમાં કે મહેમાનોને થાળીમાં પીરસવા માટે પણ બનાવી શકાય. એકવાર આ રીતે તમે દૂધીની ખીર બનાવશો તો ગેરંટી સાથે કહું કે ખાટા ઓછી પડશે, કારણ કે આ ખીર આઈસ્ક્રીમ જેવી એટલી સરસ ક્રીમી મલાઈદાર લાગે કે ઘડી ખાવાનું મન થયા જ કરે. માટે ઓછી મહેનતે બનાવી શકાય એવી આ ખીરની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં 2 આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.